ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના નેજા હેઠળ આગામી 1 તારીખથી વડોદરા મેડિકલ કોલેજના તબીબો અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર તેમની પડતર માંગણીઓને લઈને ઉતરવાના હોય આ અનુસંધાને બરોડા મેડિકલ કોલેજ ખાતે તબીબોએ મીટિંગ યોજી હડતાલમાં સંપૂર્ણપણે તમામ સભ્યોને જોડાવવા માટે હાકલ કરી હતી અને ત્યારબાદ સયાજી હોસ્પિટલના સંકુલમાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી જો તેમની માંગ નહીં સંતોષાય તો આગામી 1 તારીખે તેઓ શૈક્ષણિક કાર્ય ઓપીડી સહિતના કાર્યોથી દૂર રહેશે પરંતુ દર્દીઓને હાલાકી ન પડે તે માટે તાત્કાલિક સેવાઓ પણ ચાલુ રાખવામાં અમે વડોદરા મેડિકલ કોલેજના બધા સરકારી શિક્ષકો અને જીએમઈઆરએસના તમામ શિક્ષકો અને કોર્પોરેશનના તમામ શિક્ષકોની છેલ્લા 7 વર્ષથી 2012થી એકની એક જ માંગણી રહી છે. વારંવાર સરકારમાં અમે એની રજૂઆત કરતા રહ્યા છીએ, લેખિત, મૌખિક, બધા લેવલ પર જઈને અમે લોકોએ અમારી રીતે એમની સાથે ચર્ચા કરી, વિચારણા કરીને બધું કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ આમાંથી ઓલમોસ્ટ એમ સમજી લો કે 30% જ માંગણીઓ અમારી સંતોષાઈ છે. બાકી મુખ્ય માંગણીઓ છે જે સેવા વિનિયમિત છે, સેવા સળંગ કરવી છે, એડોક રિલેટેડના પ્રશ્નો છે, 7મા પગાર પંચ વિશેના પ્રશ્નો છે, અમારા એનટીએના પ્રશ્નો છે, જે બીજી બધી કોલેજના કે એન્જિનિયરિંગ કોલેજના કે એગ્રીકલ્ચર યુનિવર્સિટીના જે લોકોને 7મું પગાર પંચ 1-1 16થી આપવામાં આવ્યું છે એ પ્રમાણે અમને એ 1-4-19થી આપવાનું આવ્યું છે. આગલા 40 મહિનાનું એરિયાસ પણ અમને ડિક્લેર નથી કર્યું, પ્લસ અમારા બેઝિક પગારમાં એનટીએને પણ જોડવામાં નથી આવ્યો સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રમાણે.